રાજકોટમાં હેલ્મેટ તો બરાબર છે, પરંતુ એનાથી પણ મેઇન એ છે કે રસ્તા ખરાબ છે, જેના કારણે એક્સિડન્ટ થાય છે. રાજકોટમાં હેલ્મેટ તો બરાબર છે અને સારું છે કે બધા પહેરે છે, પરંતુ જેના માટે પણ મેઇન એ છે કે રસ્તા ખરાબ છે અને એના કારણે એક્સિડન્ટ થાય છે, એ તો ગવર્મેન્ટ જોતા નથી. અને દર વખતે આ બધા મેમો આપે છે એ કંઈ વાંધો નથી, પરંતુ હજાર હજારના મેમો આવે છે, ગરીબ લોકો તો કોઈ ભરી શકતા નથી. અને મેઇન એ છે કે છોકરીઓના રેપ થાય છે અને આનું કોઈ પણ જોતા નથી, તેમજ છોકરીઓને કોઈ પણ પ્રકારની સેફટી રાખવામાં આવતી નથી. મારું નામ ઉષા સિંહ છે. હેલ્મેટ તો બરાબર છે, સારું છે કે બધા છે ને પહેરે છે એના માટે, પણ મેઇન એ છે રસ્તા જે ખરાબ છે એના કારણે એક્સિડન્ટ થાય છે એ તો ગવર્મેન્ટ જોતા નથી. અને દર કે આ પંચના બધા મેમોને આપો છો, એ કાંઈ વાંધો નથી, બધા મેમો આપો, હજાર હજારના અને મેમો આપો છો એ કોણ ભરશે? ગરીબ લોકો તો કોઈ ભરી નથી શકતા. અને મેઇન એ છે તમે હેલ્મેટ એ સાઈડમાં મૂકો, જે રેપ થાય છે એનું કોઈ જોતા નથી, ગર્લ્સને જે થાય છે એટલે કાંઈ પણ એની કાંઈ સેફટી કે કાંઈ નથી, પહેલાં એનું જોઈ લો પછી આ બધું તમે કરજો. થેન્ક યુ. હેલ્મેટ તો બધા પોતાની સેફટી માટે પહેરશે જ, બટ આ જે દેશની કોઈ ભી છોકરી સેફ નથી. રાતે નીકળવું હોય તો એને ડર લાગે છે, કારણ કે આ રેપના કિસ્સા બને છે ને એટલા માટે. તો પ્લીઝ તમે અત્યારે દેશની છોકરીની સેફટી માટે કંઈક કરો, પછી હેલ્મેટ વિશે વિચારજો. ઇવન અમારી જે ગર્લ્સ છે જોબ કરે છે સાથે, એની સેફટી નથી, રિક્ષાવાળા જેમ તેમ બોલે છે અને બધા છોકરા જે જાતા છે એની છેડતી કરે, પહેલાં એનું તો ધ્યાન રાખો, પછી તમે છે ને હેલ્મેટની ને એનું કરજો બધા, એ કાંઈ વાંધો નહીં, તમે સારું બધા કામ કરો છો. પણ બધું જે સેફ છે એટલે છોકરીને બીજા કોઈ છેડે છે, એટલીસ્ટ કોઈ પણ જેન્ટ્સ આવીને એને રોકો તો ખરા. બધું ખાલી બસ એને એન્જોય કરવું છે ને, હસવું છે અને મજા કરે છે, અરે શું કામ એન્જોય કરો છો? તમારે ઘરે પણ સિસ્ટર વગેરે છે તો એનું ધ્યાન રાખો તમે. કેમેરામેન મેરામ સોલંકી, કેટવી ન્યૂઝ, રાજકોટ.